खोरणा गामे विराजमान सेधा जलानी चेहर माताजी नो सूचे इतिहास। हिंदवाणी प्रगणे सेधा जलानी चेहर माता नो धाम एक आस्था नो केंद्र बनी छे। आखरे केम चेहर माताजी ने सेधा जलानी चेहर तरीके ओळखवामां आवे छे, आओ जाणीए अमारा स्पेशल रिपोर्ट मां। जाको के हर मावरी वाको क्या उतार आई उतारो कवि राज रहे रवि छोटा स्वर हालिए पण हलक में गुण गाइए के हर उतर आपो बोल वाणी आपो विचारधरी करो कविता चलो जस गाओ जो माया तला अगर पधारो वाई बुलावे के हर भाई जूना जोगी ना मेला करा हिंगला जी छाई गजानन पधारो कर सही रीति सीधी साथ दास भी सुबह कस का पर आखो लटकाला लाज पांच में प्रहलाद रिपत राती तब તમારા ભક્તો ને સહાય કરો ને તમે સાંભળા કૃષ્ણ સજાય કૃપા કરો શંકર કરો સહાય નવલખ નું નું રહે સાક્ષી માં શેરી સતી સવાઈ ભાઈ હોય ભલે ને બાદશાહ રાજા હોય રણછોડ કરુણા પુકારે ભક્તિ તું નવખંડ કરે ન્યાય દરબાર નવજી ને અંબોજી ભગત હતા ભારે લાખણી વાળોની સહાય માં નવાબની ફોજ ને મારે ગાયકવાડ થી ઘર લેવા ગયા જવાબ મળ્યો ભારે આયુષ ને યાદ કરીને દીનો પાટણ લૂંટે સરિયદના નાળિયામાં લઘોટ રૂપાડ્યા સરિયદના નાળિયામાં લઘોટ રૂપાડ્યા ને આય હતી ફાલે તારી દયા થકી પૂર્ણનો રાજ હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓનું એક અનેરું સ્થાન છે। કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા દેવી દેવતાઓનું સ્મરણ કરવું એ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં દેવી દેવતાઓ અનેક નાના મોટા મંદિરો આવેલા છે અને દેવી દેવતાઓ પ્રત્યે લોકો આસ્થા ધરાવે છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં એવું તો કયું ધામ આવેલું છે કે જ્યાં રડતા લોકો આવે છે અને માતાજીના દર્શન કરવાથી સર્વ દુઃખોમાંથી મુક્તિ મળે છે, આવો જાણીએ શું છે સમગ્ર ઇતિહાસ। મારું ગામ વિસનગર તાલુકા ખડોસણ ગામ, ત્યાંથી મારા ભા જલાભા ગાયો હાકી અંધકાર પડ્યો તો અને ગાયો હાકીને ત્યાંથી નીકળ્યા બનાસકાંઠામાં દિયોદર તાલુકા ગામ કોયણા હેલવણી પરગાળામાં આવ્યા, અહીંયા આવીને રહ્યા અને અહીંયા દરબારનું ગામ છે, વાઘેલા દરબારું છે, તારે રાજ હતું, દરબારનું રાજ હતું, રાજા સાહેબ ચાલતી, રાજા સાહેબમાં એવો ઓર્ડર હતો કે કોઈ ગામમાં અવાજ ના કરવું જોઈએ, તારે વાયરનો પાવળીઓ બેકનું લઈ અને કમાતા વગાડવા જતો હતો અને અહીંયા અમારા ગામમાં અમરોભાઈ રાવળ હતા, એમને વિહેત માતાએ જઈ અને અમને ડેકલું વગાડ્યું, દરબારે હોંગળ્યું એટલે અમરાભાઈને બોલાયા કસારીમાં કોટડીમાં બોલાયા, એટલે એમને અમરાભાઈ વિચાર કર્યો કે જલા પાને લેતો જ હું હાથે 100 રૂપિયા દંડ કરી અને જે કરે આપી છૂટી જ તે હાથે લઈ ગયા, લઈ ગયા એટલે કીધું દરબાર આ તો આપણું વાહવાયું કહેવાય, એનો 5 રૂપિયા દંડ કરી છોડી ગયો, તો કે તમારે માતાજીનો પુરાવો આનો આપવો પડે મને, તમારા જોડે માતાજી છે રાવળ જોડે કે નથી તમારા જોડે જલાભાઈ, તો આનો મને પરસો આપવો પડે, તો કે સારું દરબાર મારે મારી માતાજી લાજ રાખશે, પછી સાંજના 4 વાગે ગાયો લઈને મારા ભા જલાભા ગાયો હાકીને મારા કોટડા કોયણા અને નરણનો શ્યામાળો પડે 3 શ્યામાળો વચ્ચે ઉડી ગયેલું કહેવાય, તે ગાયો સરતી હતી રાતના 12 વાગે ચેહર માતા કે હાઈ ચેહર શિકોદર માતા હાઈ એમ કીધું કે જલા ઊંઝો છે કે જાગે છે કે જાગું છું તો તમે દરબાર મેળું પહેરાવવાના છે હવા દાડુજી બરોબર છે, તું પછેડી તારા વચ્ચે મારા વચ્ચે પડદો કર ને કે તારી મારી અખાન તે તું નહીં ખમી ગઈ તારી અખાન નેતર ખેંચી જાય એટલે પડદો બનાવે પડદે વાત માતાજી મળવા મળી કીધું કે તને દરબાર મેળું પહેરાવશે અને અમારી દાડે તું ગાયું ઘેર લઈને જઈ એટલે બાબળાની વિહેતને અમારી રૂપિયો આલી અને મને ઘેર લઈને દેહાજે એટલે બપોરે 12 વાગે વૈજનના વકડાય શિહર માતા દેહારી દેહાર્યા પછી મારા નુહાને કુટુંબમાં ત્યાં બોલાવવામાં આવ્યા, ત્યાં ગયા ત્યાં લોખંડની બંગડી ઉકળતી હતી કળાયામાં અને શેદોની ચીડિયું વાળી એટલે કે ચીડિયું બળતી નથી તો હું ક્યારે બળવાનો છું એટલે અમને કોટમાં પહેરી લીધી ઉપર વેડું તેલ આગ લાગી એટલે કે હમણાં તમારી બળી મરી જશે, તો માતા પાતા અમને પાસે છે નહીં પણ માતાજી હાજર હતી એટલે એમને કોઈ ઊંઘા કોઈ પણ ના બળ્યું અને માતાજી તેમણે કીધું કે તમારું સારું થશે બરોબર વાઘેલા દરબારનું સારું થશે કઈ અને મારા બહુ ઘેર આવ્યા પછી કીધું કે આપણે આ ગામમાં રહેવડાય
नहीं आज तो माता जी मौजूद छे એટલે હતવે જ પરંપરા હતવાય ના હતવાય એટલે બુટેઠા જતા રહ્યા બુટેઠા જાય એટલે અહીંયા માતાજી કહેવા મળી ભાઈ મારા લરીને લાવો મારા જલાન લાવો એટલે અહીંથી પાંચ જણા મળી અને દરબારું બુટેઠા જ્યાં બુટેઠાથી જલાભાઈ મારા ભાને અને સમાધાન કરી અને મોં લાયા મોં લાવી અને ટીહર માતા જહારી અને પ્રસાદ માતાજી આલપે છે। बनासकांठा जिलाना तेरवाड़ा गामे बिराजमान चेहरमाल के जे समग्र गुजरातना लोको माटे एक आस्थानु केंद्र छे अने नगर तेरवाड़ानी चेहर तरीके समग्र गुजरातमां पूजाय छे, परंतु बनासकांठा जिलामां ए ज नगर तेरवाड़ानी चेहर माताजीनो दियोदर तालुकाना ફોરના ગામે એક મંદિર આવેલું છે જે સેધા જલાની ચેહર તરીકે ઓળખાય છે અને સમગ્ર હિન્દી વાણી પરગણે અનેરું આસ્થાનું કેન્દ્ર છે। શું છે સમગ્ર ઇતિહાસ અને શું કયું મંદિરના ભુવાજીએ, આવો જાણીએ। મંદિરના ભુવાજી પ્રભાતભાઈ દેસાઈએ જણાવ્યું કે અમારું મૂળ ગામ વિસનગર તાલુકાનું ખંડુસણ ગામ છે। ત્યાં આગળ દુકાળ પડ્યો હતો જેથી અમારા કાકા જલા બાપા ગાયો ભેંસો હાંકીને બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ફોરણા ગામે રહેવા આવ્યા હતા અને તેઓ અહીંયા નાનકડા ગામમાં વસવાટ કરવા લાગ્યા। તે સમયે વાયડ ગામનો પાવડિયો ડેકલું લઈને કુવાતા ગામે વગાડવા જતો હતો ત્યારે તેણે ડેકલું વગાડ્યું અને ગામના દરબાર સાંભળી ગયા જેથી દરબારે તેમને બોલાવ્યા। ત્યારે પાવડિયાને થયું કે જલા બાપાને સાથે લેતો જાઓ અને 5 રૂપિયા દંડની ભરપાઈ કરી છૂટી જાઓ, જેથી બંને જણા દરબારને મળવા ગયા। ત્યારે દરબારે કીધું કે તમારી જોડે માતાજી હોય તો તેના પુરાવા આપવા પડે। તેના પછી સાંજના 4 વાગે જલા બાપા ગાયો હાંકીને કોટડા ફોરણા ગામના સીમાડે ગાયોને ચરાવવા માટે ગયા અને ત્યાં આગળ માતાજી પ્રસન્ન થયા અને કીધું કે આવતીએ મને બેસાડજે અને પછી 12 વાગે દરબાર તારા જોડે પુરાવા માંગશે, જેથી જલા બાપા પુરાવો આપવા માટે ગયા। ત્યાં આગળ કડિયા તેલ નાખેલું હતું અને બંગડી ઉકળતી હતી, તે બંગડી જલા બાપાએ પહેરી લીધી અને તેના ઉપર ગરમ ગરમ તેલ રેડવા માં આવી, જેથી બધાને લાગ્યું કે માતાજી જેવું કઈ હોય નહીં અને આ રબારી બળીને મરી જશે, પરંતુ ચેહર માતાજી હાજર હજુર હતા જેથી તેમને કશું એ થયું નહીં અને પછી કીધું કે જો દરબાર માતાજી તમારું સારું કરશે, આવું કહીને તેઓ આવી ગયા અને તેના પછી તેમને થયું કે આ ગામમાં આપણે હવે રહેવું નથી, જેથી તેઓ મોડેઠા ગામમાં રહેવા આવ્યા। ત્યારે ગામવાળાઓ અને લોકોને પરચું મળતાના 5 આગેવાનો મોડેઠા ગામ આવ્યા અને જલા બાપાને સમજાવી ફોરણા ગામ લઈને આવ્યા અને તેના પછી ચેહર માતાજીનું ફોરણા ગામમાં મંદિર બનાવ્યું અને માતાજી પૂજાવા લાગ્યા તેવું ભુવાજી પ્રભાતભાઈએ જણાવ્યું। મારું નામ વાઘેલા ભમરસિંહ મફતસિંહ, ફોરણા ગામ છે, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા। આ ફોરણા ગામની અંદર વર્ષોથી વાઘેલા કુટુંબનો અહીંયા અમારા વાઘેલા કુટુંબના 100 ઘરોનો અહીંયા પરિવાર વસે છે। જ્યારથી અમે તેરવાડા અમારું રાજ હતું પાટણથી આવ્યા પછી ને તેરવાડાથી મા કેહરબાઈનું ત્યાં સ્થાનક ઓગળજી બાપજીના સવાલથી મા કેહરબાઈ વાઘેલા કુળમાં જન્મેલા અને એમના ત્યાં કેહરબાઈનું સ્થાપન સ્થાપેલું જ્યારે તેરવાડા, તેરવાડાથી અમે દીવદર્શી ફોયણા ઉપર આવેલા, એ વખતે પણ અમારા આલ કુટુંબના દેહાઈઓ જે આ ફોયણા ગામની અંદર મા કેહરબાઈનું સ્થાન સ્થાપેલું છે અને આ માતાજી કેહરબાઈ સેધા જલા ફોયણાની કેહરબાઈ તરીકે પ્રખ્યાત છે અને 1000 કિલોમીટર ઉપર કહો તો, ગામે ગામ કહો તો આ માતાજીના આમના અમારા ભુવાજીઓએ મા કેહરબાઈની સ્થાપનાઓ ગમે ગામ પણ આ ફોયણાથી લઈ દીપક લઈ અને ત્યાં માતાજીના સ્થાનક બનાવેલા છે। ફોયણા કુટુંબ વાઘેલા વંશને આ માતાજીને માથે અઢાક પ્રેમ ભાવ છે। માતાજીના સાનિધ્યમાં હર વખતે અહીંયા અમારે પૂનમ હોય કે બીજો હોય ત્યારે મહાન મેળા જેવો એક જનતા જનાર્દન અહીંયા આવે છે અને માતાજીનો ગમે ગમ ખૂબ પ્રચાવો છે કે માતાની જે આસ્થા રાખે, બાધા રાખે, આખરી રાખે તો એનું કામ પરિપૂર્ણ થાય છે, એટલી માતાજીની માથે લોકોની શ્રદ્ધા છે અને મા બધાનું કામ પૂરું પાડે છે। અમારા કુટુંબ વાઘેલા વંશને તો છે જ, મારા પિતા શ્રી મફતી બાપુ એમને તો માતાજી ઉપર અઢાક શ્રદ્ધા હતી અને માતાજીને પોતે નીકળી અને સ્મરણ કરીને જ આગળ જતા, એમના હોમ હોય, હવન હોય, માતાજી માટે ખૂબ એમનો ભાવ હતો। જ્યારે પણ માતાજીની રમેલ હોય
અને હવન હોમ હોય ત્યારે ફોયણા રાજવી કુટુંબ વાઘેલા વંશના પરિવાર માતાજીને અમલ કુહુંબો પણ આપે છે, એમના માતાજીના વાઘેલા વંશના કુટુંબના હાથે આપવામાં આવે છે. એટલે આ માતાજી માથે અમને અહોભ ભાવ્ય છે. અમારા ભુવાજી પણ અહીંયા બે ભુવાજીઓ વરાજે છે, અમારા પ્રભાતભાઈ હોય, નરસિંહભાઈ હોય. પ્રભાતભાઈને નહીં, મારે તો ઘણી વખત સાથે રહેવાનું એમની સાનિધ્યમાં. અમે કેટલાય ગામોમાં અવારનવાર માતાજીની કંઈ પણ રમેલ હોય, બીજે હોય, ત્યારે પોતાની સાથે મને પણ આમંત્રણ આપતા હોય છે. હું એ ભુવાજી પ્રભાતભાઈ સાથે ઘણી વાર જઉં છું અને ત્યાં એમની માતાજીની ધૂણ હોય, એમના આશીર્વાદ હોય. અને એ ભુવાજીએ ઘણી વખત માતાજીની ધૂણમાં મારા ફોયણામાં પણ માતાજીની જ્યારે ધૂણ એના સાનિધ્યમાં, માના સાનિધ્યમાં જ્યારે હોય અને રમેલ હોય અને માતાજીનો હુકમ થાય, ભુવાજીએ પણ આશીર્વાદ આપ્યા છે. મને પણ અનુભવ થયેલો છે. મારા મોટા નાના ભાઈ છે ભરતસિંહ પ્રમુખ, એમને પણ પ્રમુખ જિલ્લાના નહોતા અને એમને આશીર્વાદ, બાપુ હું માતાજીનો આશીર્વાદ કરું છું, મા સાનિધ્યમાં મને આવ્યા છે અને હું બોલું છું કે કાલના દિવસે કંઈક આપને ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરાવશે, એટલે કે કંઈક સારો એવો ઊંચો વધો અપાવશે. ભરતસિંહે કીધું, હું તો દિવદરનો તાલુકા પ્રમુખ છું, મા તારા આશીર્વાદ હશે તો 100% એ પણ બનશે. અને બીજા જ દિવસે જ પણ અમને જિલ્લા કોંગ્રેસના પ્રમુખનું સ્થાન મળ્યું હતું. એના વગર પણ અમે એ દિવસે બેઠા હતા. હમણાં જ ધૂણ હતી ડીસાની અંદર, બે ભાઈ આવેલા હતા, એમને પણ એમણે આશીર્વાદ કર્યા, બંને ભાઈ બહેનને એમને પણ નોકરીઓ મળી છે. એવા તો હજારો માના કિસ્સા છે, કેટલી જગ્યાએ માતાજીએ આશીર્વાદ કર્યા છે. કેટલા અમારા તો વાઘેલા વંશની કુળદેવી જેવું અમે એમને માતાજીને માનીએ છીએ. અમારી બેન દીકરીઓ રાજસ્થાન હોય કે દૂર દૂર સુધી અમારું સગભો સગપણ ત્યાં થતું હોય છે. અમારી બેન દીકરી પણ રાજસ્થાન, ગુજરાતમાં અમુક જગ્યાઓ અમારા હગાવાલા ત્યાં આપવામાં આવે છે. અને ત્યાં પણ બેન દીકરીને કંઈ પણ જો માતાજીની શ્રદ્ધાથી યાદ કરે તો મા પણ ત્યાં પણ હાજર થઈ અને એના દુઃખને દૂર કરે છે. એટલે અમારા બધા પરિવારને ખૂબ માતાજી ઉપર ખૂબ એમનું એટલું બધું સાનિધ્ય, અમારા ઉપર એમનો આશીર્વાદ છે કે એવા અમારા બાપદાદાઓ, વર્ષો જૂના અમારા વડીલો કે જે અમારા સત્તરસિંહ બાવાના બધાએ એમ કહે છે, પાકિસ્તાનની અંદર જ્યારે ભારત પાકિસ્તાનનો આપણો સિંધ પ્રદેશ ગણાતો, એ વખતે ભારત પાકિસ્તાન એક હતું, એ વખતે પણ અમારી ઘોડીઓ ત્યાંથી ફોયણાના રાજવીઓની ચોરાઈ ગઈ હતી અને ઠેઠ સિંધ પ્રદેશમાં પાકિસ્તાનમાં લઈ ગયા હતા, ત્યારે પણ અમારા વડવાએ મા કેહરબાઈને જઈને અરદાસ કરેલી કે મા અમારી ઘોડીઓ અમે આટલા દિવસથી ગોતા છો, હજી આનો કોઈ કેમ, અને આવું ફોયણાનું રજવાડું જો એની ઘોડીઓ જાય તો મા એક વાઘેલા કુંડને એક એક લાંછન જેવું છે. ત્યારે માતાએ કીધું કે બેટા ચિંતા ના કરતો, હું ફોયણા ગામના પટવારે વાઘેલા વંશની સથવારે બેઠી છું. માએ એને ઠેઠ પાકિસ્તાન સિંધમાં જઈ અને એમના ત્યાંના સિંધીઓને જગાડી અને ફોયણા માએ જઈ કેહરબાઈએ ઘોડીઓ હાથો હાથ માતાજીએ અમે પાછી લાવી અને ઠેઠ ફોયણાની અંદર લવરાઈ હતી. એટલે આવા તો હજારો માતાજીના ચમત્કાર છે. કેટલો બધો ભાવ છે, દર પૂનમ હોય, બીજનો હોય, અહીંયા મોટો જમણવાર ચાલે છે. જેટલા શ્રદ્ધાળુઓ આવે એમને ભાવથી જમાડી મૂકવામાં આવે છે. ચા હોય, પાણી હોય, એમનું હર વખતે નેજું ચડે છે. ઘણી બધી એવી માતાજીની અહીંયા રમેલું થાય છે. પૂરું ગામ સાથ અને સહકાર આપે છે અને માતાજીનો અમારા માથે ખૂબ જ ભાવ ભાવ છે. અને લોકો આજ પણ હજારો ગાંઠેર, સુરત હોય, અમદાવાદ હોય, રાજસ્થાન હોય, દૂર દૂરથી હજારો કિલોમીટરથી પગપાળા લોકો આવે છે, સંઘ લઈને આવે છે અને માતાજીનું ખૂબ ભાવના છે. એટલે હું પણ માના ચરણોમાં વંદન કરું છું કે મા આપની કૃપા હજારો વર્ષથી અમારા વડવા ઉપર રહી છે અને અમારા ઉપર પણ અપાર કૃપા રહે એવી મારી અભિલાષા છે. અને આ આમ પ્રજાને, ફોરણા ગામને, આમ જનતાને માતાજીના સદાય આશીર્વાદ રહે એવી મા કેહર ભવાનીની પાસે હું ખૂબ ખૂબ પ્રાર્થના કરું છું. જય માતાજી.